भारत वर्षोथी कृषि प्रधान देश रह्यो छे अने महत्वनो फाळो रह्यो छे पशुपालकोनो अहींया, परंतु एशियानी सौथी मोटी ગણાતી દૂધસાગર ડેરીના સત્તાધીશો પર અત્યારે સવાલો થઈ રહ્યા છે. પણ સવાલો કોણ કરી રહ્યું છે? સવાલો કરી રહી છે હિતરક્ષક સમિતિ. આ હિતરક્ષક સમિતિ શું છે, હિતરક્ષક સમિતિનું કામ શું છે એ પણ આપણે જાણીશું. પરંતુ આપને જણાવી દઈએ કે દૂધસાગર ડેરીના હાલના વર્તમાન ચેરમેન આ સમિતિના આગેવાન રહી ચૂક્યા છે, પરંતુ શા માટે હિતરક્ષક સમિતિને મેદાનમાં આવવું પડ્યું, શા માટે સવાલો ઉઠાવવા મજબૂર બનવું પડ્યું તે આપણે જાણીશું. અહીંના હિતરક્ષક સમિતિના આગેવાન આપણી સાથે છે. આ હિતરક્ષક સમિતિ શું છે? નમસ્કાર. હિતરક્ષક સમિતિ એ માટે બનાવવામાં આવી હતી કે જે જૂની કારોબારી જે અત્યારે હાલ નથી એ જૂની કારોબારીમાં આ ટાઈપના વ્યવહારો અને એ બધું થતું ડેરીની અંદર, એ વખતે પશુપાલકોનું નુકસાન બહુ પડતું, એટલે પશુપાલકોના માટે થઈને હિતરક્ષક સમિતિ બનેલી. અને એ સમયથી અત્યાર સુધી હિતરક્ષક સમિતિએ કામ કર્યું. સામેના જે કારોબારી ડિરેક્ટરો જે જૂના હતા એમના સામે વિરોધ કરી અને ચૂંટણીઓ કરી અને હિતરક્ષક સમિતિને એમાં બહુ મોટો ભાગ ભજવ્યો. એમાંથી હિતરક્ષક સમિતિનો કોઈ એવો પર્યાય નહોતો કે ભાઈ અમે ત્યાં સત્તામાં બેસીએ. અને આજ હજુ સુધી જે હિતરક્ષક સમિતિમાં જે હતા એ લોકો હજુ સત્તામાં નથી, પણ એક કેન્ડિડેટ તો એવો હોવો જોઈએ કે ભાઈ હિતરક્ષક સમિતિને સાચવી રાખે. હવે એ સાચવવા માટે અશોકભાઈને બેસાડ્યા, પણ હિતરક્ષક સમિતિ એનું પોતાનું કામ હજુ પણ કરી રહી છે. એટલા માટે કે એ પશુપાલકો માટે એ કામ કરી રહી, આજે બી કરે છે. આજે હવે એવો સમય આવી ગયો કે જે સામે જૂની કારોબારી હતી એની સામે હિતરક્ષક સમિતિ લડી, આજ હિતરક્ષક સમિતિના ડિરેક્ટર છે એમને પણ ભૂલો કરી છે. હવે એક ભૂલમાં એવું જણાવું કે મને ખબર છે કે જે વખતે અમે રાત્રે દોડતા અને ગામે ગામ પ્લેમ્ફલેટો વેચી અને લોકોને જાગૃત કરેલા કે ભાઈ ડેરીની અંદર આવું આવું બને છે, એ સમયે મને યાદ છે કે એ પ્લેમ્ફલેટની અંદર બેક સાઈડ 2 નંબરનો કોલમ એવો હતો જે મને અત્યારે હાલ જે મારા ધ્યાને મુદ્દો આવ્યો છે એમાં. હવે એ મુદ્દાની અંદર એવું હતું કે રાજસ્થાન હરિયાણા જે દૂધ આપણે લઈએ છીએ, ખરીદી કરીએ છીએ, એ વખતે મને યાદ છે ત્યાં સુધી 3 રૂપિયા કિલો ફેટે એ વખત ખરીદતા, એમાં બી આપણને ગુજરાતના આપણા સાગર ડેરીનામાં એનાથી ઓછા ભાવે અહીંયાથી દૂધ લેતા. આજે એના એ સમયે એ જ મુદ્દાને હું ચર્ચા કરું કે રાજસ્થાનથી જે અત્યારે હાલ જે કિલો ફેટે લગભગ મારા અંદાજથી 885 રૂપિયા કિલો ફેટે દૂધ ખરીદાય છે, બરાબર, અને અહીંયા સાગર ડેરીનું લગભગ 785 રૂપિયા ખરીદાય. તો એમાં આજે બી એ વખતે એમનો મુદ્દો એવો હતો કે ભાઈ આપણે રાજસ્થાનનું ને દૂધ બંધ કરી દેવું છે, કારણ કે એના લીધે અહીંના પશુપાલકોનું નુકસાન થાય છે. તો આજે એના એ જ વ્યક્તિ છે જેને મુદ્દો ચાલુ કર્યો હતો, આજે એ જ વ્યક્તિ 885 રૂપિયા ત્યાં ઊંચા ભાવે ખરીદે છે. અહીંયા સાગર ડેરી અહીંના પશુપાલકોનું બહુ મોટું નુકસાન કરી રહી છે એ સામે દેખાય છે. એટલે તમારે કહેવાનો મતલબ એવો છે કે રાજસ્થાનમાંથી દૂધ ખરીદવામાં આવે છે એટલા કારણે અહીંયા ગુજરાતમાંથી દૂધ નથી ખરીદવામાં આવતું, એના કારણે શું પશુપાલકોને નુકસાન? પશુપાલકોને અમે ઓછા પૈસા મળે ને અહીંયા, સમજો કે તમે જાતે પ્રોડક્શન કરો ડેરીમાં કેમ વેચવા મજબૂર? આ બસ એના માટે જ કે અહીંયા ભાવ પોષણ સમ મળતા નથી, પછી બીજા બધી વસ્તુઓના ભાવ વધી ગયા છે, બરાબર. ભાવ તો ચલો કે મોંઘવારી આવે તો થોડા ઘણા વધે, પણ સામે બીજા બધા, આ તો એક મુદ્દો છે, એવા તો અનેક મુદ્દા છે. જે મુદ્દા એમને કર્યા હતા એ જ મુદ્દા એમની સામે છે આજે, બરાબર. અને એવું મને તો એવું લાગે છે કે થોડા સમયમાં આ સાગર ડેરીનું બંધ કરવાની ગણતરી લાગે છે આ લોકોની, બરાબર. પશુપાલકોને જો પોસાતું જ હોત આ હિતરક્ષક સમિતિ અશોકભાઈ આયા પછી જે એમનો દાવો હતો કે ભાઈ પશુપાલકોનું પોસાશે, દૂધસાગર ડેરીની અંદર જે દૂધ મોતીબા વખતમાં જે થતું હતું એ દૂધ અમે ભેગું કરીશું, તો 2.5 વર્ષની અંદર તમે વકળા કાઢો, દૂધ ઘટ્યું છે, બહારની ડેરીઓમાંથી આપણે વેચાતી લાવવું પડે છે સાગર ડેરીને, તો આજે આપણા પશુપાલકોને શું ભાઈ એવું નુકસાન છે કે કઈ બાબતમાં તકલીફ છે તે આજે દૂધ બહારથી લાવવું પડે છે? આપણ ભાવ સારા ભાવ આપો, દૂધ ઉત્પાદકોને પોસાશે, તો જે તબેલા બંધ થઈ ગયેલા છે, જે પશુપાલકો બેસી ગયા છે આર્થિક ને માનસિક રીતે બધી રીતે, તો એ લોકો પાછા ઊભા થશે અને એવી અપેક્ષા હતી દરેક પશુપાલકની
કે ભાઈ આ નવી હિત રક્ષક કમિટી આવશે, ડિરેક્ટરો નવા આવશે, દૂધસાગર ડેરીમાં એક નવો ઇતિહાસ રચાશે, પણ એ ઓકડાકીય બધું છે. હજુ સુધી કોઈ કોઈ આમ સાતી ઠોકીને કોઈ પશુપાલક એમ કહી શકે કે ભાઈ મને પોસાય છે આ ધંધો, એવું કોઈ કહી શકે તો આવે જાહેરમાં અને બતાવે કે ભાઈ આ અમને પોસાય છે. દૂધમાં ભાવ વધાર્યો 10 રૂપિયા તો હાટા સાગર દોનમાં 100 રૂપિયા ઠોચી ગાલ્યો. કઈ બાબતમાં ફાયદો છે તમને? તો કંઈક એવું કરો તમે. અમારા અમારા રાજકારણ નથી જોતું ભાઈ અહીંયા. અહીંયા સિર્ફ ને સિર્ફ તમે જો એ દિવસે પબ્લિકને પશુપાલકોને એક ગળો વિશ્વાસ આપીને તમે બેઠા છો કે અમે ફાયદા કરાવીશું, ફાયદા આજે 2.5 વર્ષ સુધી કયો ફાયદો? ડેરીને આ જમીન ખરીદી, આ પ્લાન્ટ બનાવ્યો, આ પાવડર પ્લાન્ટ બનાવ્યો. એટલે ભાઈ પહેલાં તો પાવડર ઉત્પાદન કરવા માટે દૂધ તો જોશે ને, ખાલી તબેલા તોણી બોધીને પાવડરને શું ફાયદો? એના માટે મટીરિયલ તો કાચું મટીરિયલ તો દૂધ છે, તો દૂધ તો જોશે ને. હવે દિવસે ને દિવસે દૂધ ઘટતું જાય છે. દૂધસાગર ડેરીના ઓકડા કાઢો તમે, એની અંદર દૂધ ઘટતું જાય છે. તો કંઈક એવું કરો કે ભાઈ દૂધ વધે. અમારે તો એટલું જ કહેવું છે કે તમે જે દાખલા તરીકે આ ગામની અંદર બેઠા તો સારામાં સારી ભેંસો ને સારામાં સારું દૂધ, ભેંસોનું દૂધ કે જે ગાયો કરતો ઊંચું ગણાય, ફેટ ઊંચો ગણાય, એ વ્યક્તિને કોઈ પણ કારણોસર સિર્ફ રાજકીય કાવા દાવા, પીઆઈ ચૌધરી ઉપર રાજકીય કાવા દાવા, આ દૂધ વધારે ભરાવશે તો આ ભાઈ પ્રમુખ બનશે, કાલ ચૂંટણી આવશે તો આ ભાઈ સામો પડશે, એનું દૂધ ગમે તે રીતે કેન્સલ કરો, બરાબર? એ માણસનું સારામાં સારું ઉત્પાદન દૂધનું હોય તો એ માણસને કેન્સલ કરવામાં આવે. આવું તો ગામે ગામ થઈ રહ્યું છે. એટલે ખેડૂતો પશુપાલકો ચેતજો તમે. સિર્ફ ને સિર્ફ રાજકારણના કાવા દાવા સિવાય બીજી કોઈ વાત નથી. પશુપાલક મરી જાય તો મરી જાય. પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો તમે કે જે પ્રમાણે હિતરક્ષક સમિતિ અત્યારે સવાલો ઉઠાવી રહી છે? એક સમય એવો હતો કે અશોકભાઈ પણ આ હિતરક્ષક સમિતિ સાથે જોડાયેલા હતા, એ પણ પૂર્વ ચેરમેન સામે કે દેરીના જે પૂર્વ સત્તાધીશો હતા તેમની સામે સવાલો ઉઠાવતા હતા. તમે ઘણા બધા સવાલો લઈને આવ્યા છો, તમારો શું, તમે શું કહેવા માગો છો? શું થઈ રહ્યું છે ડેરીની અંદર અત્યારે? જે તે સમયે ચૂંટણી હતી એ વખતે અશોકભાઈ ઊંચા આવાજે બૂમ બરાડા પાડી પાડીને કહેતા હતા કે વિપુલભાઈ ચૌધરીના શાસનમાં એમના પોતાના મોજ શોખ માટે ડેરીને દેવામાં ડૂબાડી દીધી છે. તો અશોકભાઈ એવો દાવો કર્યો છે કે હું ઘરનું ટિફિન લાવું છું, ડેરી માટે થઈને હું મારું પોતાનું ગાડીનું ડીઝલ ભરીને મારી પોતાની ગાડી લઈને ફરું છું. આવો અશોકભાઈ પોતે દાવો કરી રહ્યા છે. તો સાહેબ, મોતીબા 35 વર્ષ જે ખુરશીમાં બેઠા, જે ટેબલ લઈને બેઠા, જે ઓફિસ લઈને બેઠા, એ જ ઓફિસની એમને તોડીને અને એમની પોતાની લગ્ઝુરિયસ વૈભવી ઓફિસ બનાવી અને બેસવું પડ્યું. તો અશોકભાઈને આમાં પશુપાલકનો ફાયદો કયો દેખવાનો? ઓફિસ સારી બનાવીને બેસવાથી પશુપાલકનો એમનો ફાયદો દેખવાનો? તો હું એમ કહું છું કે એ વિપુલભાઈ ઉપર એવા આક્ષેપો કરતા હતા કે વિપુલભાઈ મોજ શોખવાળા છે અને દેવાળમાં ડૂબાડી ડેરીમાં. તો અશોકભાઈ આપ સાહેબ શું કરી રહ્યા છો? જે તે સમયે હિતરક્ષક સમિતિમાં આપ પણ હતા અને સવાલો ઉઠાવતા હતા. તો આજે પણ અશોકભાઈના આવા મનગઢંત અને ખોટા નિર્ણયો લઈને અને ડેરીને આર્થિક નુકસાન પહોંચાય, જેના કારણે હિતરક્ષક સમિતિએ ફરીથી મેદાનમાં આવવું પડ્યું. હિતરક્ષક સમિતિને શું જોઈએ છે અને પશુપાલકોને શું જોઈએ છે? પશુપાલકોનું હિત કેવી રીતે? પશુપાલકોએ બીજું કંઈ જ જોતું નથી. સાગરદાણના ભાવમાં કંટ્રોલ રાખવામાં આવે અને દૂધના ભાવમાં પોષણક્ષમ ભાવ મળી રહે, એની મજૂરી જોવી પડે, ભેંસનો પાછળનો ખર્ચો કેટલો, ગાય ભેંસ રાખવાથી ખર્ચો શું થાય છે, એટલો એનો પોષણક્ષમ સાહેબ ભાવ મળવો જોઈએ. અને એ ભાવ મળે તો જે પ્રાઇવેટમાં દૂધ ભરાવતા હોય, આજે માની લો હું પોતે જ છું, મારું દૂધ 80-90 લિટર દૂધ હું વિસનગરમાં વેચવા જઉં છું, તો હું ના જઉં, હું ડેરીમાં ભરાવતો હોય, મારા ભાઈના તબેલાનું દૂધ પણ પ્રાઇવેટ એ રીતે જાય છે. ભાવની સમસ્યા તો પહેલાં પણ હતી ને? પહેલાં હતી, પણ એ એવો અમને વિશ્વાસ અશોકભાઈ અપાવરાયો હતો કે પહેલાં ભાવની સમસ્યા હતી, અમારા કાર્યકાળમાં તમને ભાવની સમસ્યા રહેશે નહીં અને અમે તમને પોષણક્ષમ ભાવ આપીશું. પણ એમાં પણ એ બોલ્યા હતા, એમાં એ નિષ્ફળ નીવડ્યા સાહેબ. ઇલેક્શન આપણે થોડા પાછળ જઈએ. ઇલેક્શન વખતે જે ચૂંટણી થઈ હતી ત્યારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો, વચનો આપવામાં આવ્યા હતા, શું લાગે છે તમને, વચનો પૂરા થયા છે કે નથી થયા? શું વચન પૂરા થયા? અશોકભાઈ જ્યારે હોદ્દા ઉપર આવ્યા ત્યારે પહેલાં એમને એ જ વાત કરી હતી કે ભાઈ જે જૂનું દેવું છે ને એ દેવું જોબ સુધી ભરપાઈ ના થાય જોબ સુધી હું કોઈ કામ કરું નહીં, નવું કોઈ કામ. પછી એના પછી 125 ટનનું મેટ્રિક ટનનું જે હાર્ડ પાવડરની ટાલર છે એના પછી એ મને એમ કીધું કે ભાઈ 700 કરોડનું
આપણે નવું પ્લાન બનાવવું છે પાવડર, તો એવી શું જરૂર પડી હોય? એવું જરૂર પડી તો પણ શું કે પ્લાન્ટ બનાવે છે ને, સારું તો છે, સારું પણ દૂધ મળતું નહીં, દૂધ 50% મળે છે તો પછી કશું મળે નહીં, એમ બાર કેવું તો રેડિયો પેલા સારી બનતી રહી, ખાલી અત્યારે રેડિયો બી બનાવ્યું કે ડોગેના ભૂખા નોખે છે, ડોગર ભૂખા નોખે અને ભાવ 400 રૂપિયા 1100 આપણી ઓખ્યો ગમ અને આપણા પશુ પણ ખાઈ શકતો હતો. આજે એની ક્વોલિટીમાં એટલી ખરાબી આવી ગઈ છે કે આપણને ઓખે જોવું નથી ગમતું, તો પશુ તો કેવી રીતે ખાવાનું? એટલે એમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેમાં એ લોકોએ બગાડ કરી દીધો છે. સાગરદોન બનતું એ ટાઈમે જે સાગરદોન ફેક્ટરીમાં નોકરી કરતા કર્મચારી એ નોકરી કરતા સાગરદોન ખાતા, મગરોળાનો એક જે છે 8 કલાકમાં 1 કિલો લેજો ખાઈ જતો, આટલી ક્વોલિટી હતી. તને અત્યારે મને કોઈ ભેંસો પણ ખાતી નથી, ઢોર પણ ખાતો નહીં, ગાયો પણ ખાતી નહીં. ગાય ભેંસોનો ખોરાક કેવો? ગાયો ભેંસોનો ખોરાક છે, પછી ખાઈ નથી, પછી શું કરવાની? જે પ્રમાણે સાગરદાણની વાત નીકળી છે તો એવું પણ કહેવામાં આવતું હતું કે બહુ સમય પહેલાં અત્યારે સાગરદાણનું નુકસાન થયું હતું, ખાંડનું નુકસાન થયું હતું, એ પણ ક્યાંક 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે. પહેલાં અમારે તો એક જ કહેવું પશુપાલકોને, જ્યારે અગાઉની જે હતું નિયામક મંડળ એ વખતે ગાયનો 3 ફેટથી પણ ઓછો ફેટ આવે, ભેંસનો 5થી પણ ઓછો ફેટ આવે તો પણ દૂધ લેવાતું હતું. અને એ વખતનો જે કોઠો હતો એ અશોકભાઈને આવીને કોઠામાં ફેરફાર કરી અને ગ્રાહકોને નુકસાન થાય અને જે રોજની કિંમત આવતી હોય એમાં ઓછા પૈસા મળે અને ડેરીનો ફાયદો થાય એવો એક એમને પ્લાન રચી અને કોઠામાં ફેરફાર કરી. પહેલાં તો ફાયદો થતો નહીં, કોઠો વ્યવસ્થિત હતો એટલે અમને પોતાને સીધે સીધો રોજના રોજ ફાયદો થતો અને આ રહે અમારું ને અમારું લઈ જઈએ અને પછી 12 મહિને અમને કે તમને વધારો આલ્યો એટલે વધારો તો અમને અમારા પાસે જે લઈ જ હોય એના કરતાં 40% વધારો અમને લઈ હતી. તો ત્યારે તો એવું કીધું હતું પશુપાલકોને કે ભાઈ અમે આપીશું, અમે પશુપાલકોનો ફાયદો કરીશું, એમનો ફાયદો થયો, ભાવ વધારો પણ કર્યો તો વચ્ચે, હમણાં વચ્ચે ભાવ વધારો નહોતો કર્યો? કર્યો ને, અમે કીધું ને કે ઐતિહાસિક ભાવ વધારો, પણ ભાવ વધારો અમારો લઈ જ અમને આલ્યો. જે પહેલાં જૂનો કોઠો હતો એ કોઠો લાવો, તલથી લેતો ગાયનો ફેટ આવે તો એ દૂધ પાછું જાય, બે નવું આવે તો નહીં લેવાનું. તો એવી થતી હતી કે દૂધસાગર ડેરીએ બહુ સારું કામ કર્યું, ભાવ વધારો કરી નાખ્યો. હા, એવી બધી વાતો કરતા હતા, પણ ખરેખર અમને આવું એવું સમજણું કે અમારો કોઠો ફેરફાર કર્યો એના કારણે અમને આ વધારો વાપર છે. બીજી વાત કે હમણાં ઉપખલ કરતી સાગરનો આ જે બનાવે છે ને એ બધું ઘણું બધું કરોડો રૂપિયા પડી રહ્યું એવું અમે તો પેપર બહુ વાંચ્યું. જો એક આપણે આપણને એક રખેવાળ તરીકે મૂક્યા હોય અને આપણે એની રખેવાળી ના કરી શકતા હોય અને આટલો બધો કરોડો રૂપિયાનો માલ પલળી જાય તો એ હમણાં એક વખત પેપરમાં આવ્યું કે ભાઈ એ તો દરેક વખતે ઘણી વખત વરસાદ અચાનક આવે તો પલળી જાય, પણ અચાનક આવે તેની પૂર્વ તૈયારી તો તમારે કરવાની ફરજ નહીં, તમે રખાવશો. આટલો બધો લોકોને વિપુલ ભાઈને ઘેર કાઢી અને તમારા ઉપર વિશ્વાસ મૂક્યો કે ભાઈ અશોકભાઈ સારું કરશે, તો અશોકભાઈ તો વળી એમના કરતો કરોડો રૂપિયા નુકસાન કરવા માંડ્યા. તમે પોતે કહેતા હતા કે હું સાદો છું, મારા ઘરનું આમ કર્યું, આ એવા ઓફિસ જ બદલી દીધી અને ઓફિસમાં આમ VIP બનાવી અને બેસી ગયા. જો ઓફિસ બદલવાની જરૂર હતી જે હતી એમાં બેઠા હોત તો છીએ અશોકભાઈના ચેરમેનમાંથી કોઈ કાઢી મૂકો. એટલે એમને આયા પછી એમના મને સુઈ પડે બધા કોમો કર્યો છે એટલે હવે અત્યારે અમને એમના પ્રત્યે થોડી નફરત છે અને સુધરે તો બરાબર છે. સુધરી જાય એટલે તમે ચાલશે એમ, શું સારું થવું જોઈએ? હા બધું, હા એક તો પહેલાં કોઠો બદલવો જોઈએ. કોઠાની વાત થઈ રહી છે, કોઠાની વાત આપણે જાણીશું કે કોઠાની આ માયાજાળ શું છે, કારણ કે કોઠાના કારણે પશુપાલકો ઘણા બધા કન્ફ્યુઝ થઈ ગયા છે, સમજાતું નથી પશુપાલકોને, એવું મેં સાંભળ્યું હતું. હું ચૌધરી જીવણભાઈ, ગામ સુલૈયા. કોઠાની માયાજાળ એવી રચવામાં આવી છે કે જ્યારે જૂનું નિયામક મંડળ હતું એ વખતે આપણે અગાઉ વાત થઈ એમાં એક હાવ ઊભો કરવામાં આવ્યો કે ભાઈ ગ્રાહકોને અન્યાય થઈ રહ્યો છે અત્યારે, એટલે આ હિતરક્ષક સમિતિની રચના કરી અને જૂના નિયક મંડળની સામે આ લોકો આંદોલન કરવા માંડ્યા. એ વખતે આપણને એવું થયું કે ભાઈ એમાં કંઈક ચાલી રહ્યું છે અને દૂધ ઉત્પાદકોને અન્યાય તો થાય છે જ, એટલે એ બધા ભેગા થઈ અને સાથ સહકાર આપી
અને કભી આ અશોકભાઈ અને આ લોકો જો એની અંદર આવે અને બોર્ડમાં આવી અને જો તો સુધારો કંઈ થાય તો ગ્રાહકોનું હિત જળવાય, ગ્રાહકોને ફાયદો થાય અને જે દૂધનું જે મોડલ છે ગ્રાહકોને ભરાવવાનું એ જળવાઈ રહે, આવો એક મકસદ હતો. અને એ વખતે એમને સાથ સહકાર આપીએ અને 31 રોજ જૂના નિયામક મંડળ બરખાસ્ત થઈ નવા નિયામક મંડળની રચના થઈ. એ વખતે જૂના નિયામક મંડળમાં જે કોઠા હતા અને મોતીભાઈ આ વખતથી જે કોઠા હતા એમાં પહેલાં એવું હતું કે ભાઈ 3 ફેટ હોય તો એનો સળંગ ભાવ એક જ ગણવામાં આવતો હતો, એમાં કોઈ વિસંગતતા નથી. એના પછી નવું નિયામક મંડળની જે અમને રચના કરવામાં આવી અશોકભાઈના શાસનમાં, એમાં આ લોકોને માયાજાળ એવી રચી કે ભાઈ 3 ફેટ હોય, 3-4 હોય, પોચ હોય, પછી ભેંસમાં પોચ 4 હોય, 100 ફેટ હોય તો એની અલગ અલગ સ્લીપમાં અલગ અલગ કિંમતો કરી. અને આ કિંમતની અંદર આ એવી ભૂલામણી મૂકવામાં આવી કે સમજો 2010માં 380 રૂપિયા જવાબ હતો, એ વખતે 70 રૂપિયા લીટર દૂધ આપણું જતું હતું, તો આજે 2023માં તો ગાયમાં 785 રૂપિયા, ભેંસમાં 810 રૂપિયા છે. કમસે કમ આજ 17 નામાં 34 રૂપિયા તો લીટરના થવા જોઈએ કે નહીં? આ કેમ થતા નહીં? એક આ સંશોધનનો વિષય છે કે ભાઈ તમે આ અમને 17 ના 34 કરી આપો. આજે 32 રૂપિયાનું ઉપર પૈસા થશે, એમાં 1 રૂપિયો ને 51 પૈસા એટલે 1.5 રૂપિયાનું આજે એમાં સીધું ગણિત છે અને એ જ માયાજાળ છે. અને અમારી ચેલેન્જ છે સોલિયા ગોમની કે તમે આવો, ગમે તેવો અધિકારી લઈને આવો, એમડી લઈને આવો, ચેરમેન કોઈ પણ આવો અને અમે હોમાં બેસીને તમે આ ભૂલ સુધારો, અમને બતાવો તમે, ન કે અમે બતાવીએ, સાબિત કરી બતાવીએ કે આવો અમારે છે ને તમે છેતરપિંડી થાય છે. અને એ છેતરપિંડીના હિસાબથી આજે અમારા ખિજામાંથી સીધા પૈસા સંઘની અંદર જોઈશે અને એ જ પૈસા આજે અમને ભાવ વધારાના રૂપમાં આપવામાં આવે છે. અને એમને એવું ડિક્લેર કર્યું કે ભાઈ અમે 375 કરોડ રૂપિયા ભાવ વધારો જે આપવાના છીએ અને એની રેકર્ડ ગણાવે છે. પણ એમાં આજે આપણા 3 જિલ્લાની 1200 મંડળીઓ સામેલ થાય ને બધા જ, આ તો અભ્યાસનો વિષય છે. બધા અભ્યાસ કરે તો 200 કરોડ રૂપિયા તો એવા છે કે જે આ 1.5 રૂપિયા લેખે કાપી અને આપણા જ પૈસા આપણને પરત આપી રહ્યા છે. એટલે 175 કરોડ રૂપિયા ચૂકવવાના છે, 200 કરોડ રૂપિયા આપણા જ છે, એ પરત આપીશું ને. આ રીતે જ માયાજાળ છે ઓકળણી. એટલે આજે ઉત્પાદકોની પરિસ્થિતિ એવી થઈ છે કે અમારે બકરું કાઢતા ઊંટ પહેરી ગયું છે. કેમ આવું કહેવું પડે? એટલે આ જે પહેલા એ લોકો માયાજાળના હિસાબથી અને અમને જે વિશ્વાસ હતો કે ભાઈ આમાં સારું થશે, સારો ફાયદો થશે, ગ્રાહકોનો હિત જળવાશે, પણ આ તો જે હતું એના કરતાં ઉલટું થયું. અને આજે અમારે એવી પરિસ્થિતિ આવી કે ભાઈ અશોકભાઈને જે આંદોલન કરતા હતા એ દળ અમને એવું હતું કે ભાઈ આ લોકો સારું કરશે, એમની જોડે અમે હતા. પરિસ્થિતિ એવી ઊભી આજે એવી ઊભી થઈ કે અમારે અશોકભાઈના આમાં આંદોલન કરવો પડ્યો. ચૂંટણી વખત એવું કીધેલું, મને ચૂંટણી વખતના બધા મુદ્દા યાદ છે, તેવું બધું હું કહું. એમને એવું કીધું હતું કે આપણે રાજસ્થાનમાં જે દૂધનો કેન્દ્રો આ લોકોએ ચાલુ કર્યો છે એ આપણે બંધ કરીશું. એ વખતે 28 હતા, 28નો વધીને આજે 39 કેન્દ્રો ચાલુ થયા. તો ઘટાડો થયો કે વધારો થયો? તો અશોકભાઈ આ ચાલુ નવા જ કરે ને? આપણા ત્યાં 2 મોટામાં મોટી સાગરદાન ફેક્ટરી, એક ઉપખલમાં હતી ને એક બોરિયાવીમાં હતી, એનું લગભગ 300 મેટ્રિક ટન એનું ઉત્પાદન હતું, જે આજે ઘટીને 190 ટન મેટ્રિક ટન થઈ ગયું. તો ઘટાડો કેમ થયો ભાઈ? એની ક્વોલિટીમાં બગાડ થયો તો જ ને? પશુપાલકોએ પશુઓને ખવડાવવાની એના કારણે જ બંધ કરી દીધી. બધી જ જગ્યાએ જે દિવસથી અશોકભાઈ બેઠા તે દિવસથી એમને જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા ના પડવાના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થયું અને આર્થિક નુકસાન થવાના કારણે દૂધમાં પણ ઘટાડો થયો. 2021ના વોકડા જોઈએ તો 20 લાખ લીટર હતું, 22ના વોકડા જોઈએ તો 21 લાખ લીટર હતું. આજે હમણો આ 20-7ના વોકડા જોઈએ, 20-7-2023ના વોકડા જોઈએ તો 17 લાખ લીટર થઈ ગયું. તો ઘટાડો કેમ થયો ભાઈ? તમે જો પશુઓના હિતમાં જ નિર્ણયો લેતા હોત અને પશુઓનો ફાયદાકારક નિર્ણયો લેતા હોત તો આજે દૂધમાં ઘટાડો થયો હોત નહીં. અને સાગરદાનની ક્વોલિટી પણ જો સારી રહે અને મન ફાવે તેમ એના ભાવ વધારવા, સાગરદાનમાં મન ફાવે તેમ ભાવ વધારવામાં આવે. સાહેબ, એક સમય હતો મોતીભા હતા ચેરમેન, તો મોતીભા વખતના હું વાત જાણું છું ત્યાં સુધી, મોતીભા હતા એ વખતે કદાચ એમાં 50 રૂપિયા વધારો કરવાનો થાય ને તો મોતીભા બીજી નિયામક મંડળને પૂછતા કે ભાઈ આપણે 50 રૂપિયા વધારીશું તો પશુપાલકનું બોજ તો નહીં પડે ને? એવું એ પશુપાલકનું હિત વિચારતા હતા અને 50 વધારવાના હોય તો એમાંથી 20 જ વધારતા અને 30 ઓછા કરી દેતા હતા.
પણ આ લોકો તો એમના પોતાના બસ અયાશી માટે અને આવી ઓફિસો બનાવી ખોટા ખર્ચા મનગણત કરવાના અને ડેરીને દેવામાં ધકેલવામાં કોઈ કસર નહીં છોડી સાહેબ. આ અઢી વર્ષના શાસનકાળમાં મેં આ ડેરીનું નુકસાન કરતા જોયું છે. મેં કોઈ દિવસ આ ડેરીને કોઈ સારો નિર્ણય લીધેલો આજ સુધી મેં જોયો નથી. સમજો કે હિતરક્ષક સમિતિમાં તો કેવું નવા નવા માણસો જે શુભેચ્છક હોય કે ભાઈ પશુપાલકોના માટે કંઈક કરવા માગતા હોય એવા નવા નવા જોઈન્ટ થતા જ હોય, કારણ કે એ સારા વ્યક્તિઓએ સારું કરવા માગતા હોય. મારા હિતરક્ષક સમિતિમાં હમણાં મને ખબર છે ત્યાં સુધી એક સર્વેની અંદર હિતરક્ષક સમિતિ પણ કંઈક ના કંઈક જાણવા માટે સર્વે કરતી હોય, તો એમાં એવું લાગ્યું કે ભાઈ 200 ડેરીઓ અત્યારે હાલ 200 મંડળીઓ લગભગ બંધ થવાના આડે છે. મારી ગણતરી પ્રમાણે 2025 આવતા આવતા 250 મંડળીઓ બંધ થઈ જશે. અત્યારે તો આરે છે પણ 2025 સુધી જો આમ નામ ચાલતું રહ્યું ને તો 2025 સુધી 250 થી 300 મંડળીઓ બંધ જ થઈ જશે, આટલું મારું કહેવું. કારણ કે જુઓ, ભાવો નહીં મળતા, બધા કેટલાય વિરોધો એમના છે. જે જૂનું નિયામક મંડળ કરી રહ્યું હતું ને એવું અત્યારે હાલ નવું નિયામક મંડળ કરી રહ્યું છે એવું મને લાગે છે. બરોબર, તો પછી એના રિએક્શનમાં એવું છે, આજીવન પ્રશ્ન થઈ ગયો છે. એમ પ્રશ્ન તો પછી એના હિતરક્ષક સમિતિ દરેકના સામે બાણ ઉઠાય જાય ને પછી કરે જાય, એટલે પબ્લિક શું છે, નાના જે પશુપાલકો એ બધા ઉપરની વાત જાણતા ના હોય, એ એમના કામથી મતલબ. સવારે 4 વાગે ઉઠું, આમનો પોતાનું કામ પતાવું, દેરી નહીં ભરી આવું, એમને મળતા હોય 500 રૂપિયા 800 રૂપિયા. બરાબર, તો એ લોકો અહીંયા ગાડી લઈને કે મહેવાણામાં શું થાય છે કે ભાઈ બીજા ક્યાં શું થાય એ બધું કોઈને ખબર ના હોય. બરાબર, આ બધા બહાર ફરતા હોય એમને ખબર હોય, પછી મોટું જે દૂધ ભરાવતા હોય એમને ખબર હોય. મોટો દૂધમાં એવું છે કે ભાઈએ હમણાં વાત કરી કે ભાઈ અમે રોજના 200 લિટર દૂધ ભરાઈએ તો એમને કશું મળતું નહીં, એટલે એ પ્રાઇવેટ ડેરીમાં જાય, એટલે આપણી ડેરી નુકસાન જ છે ને રહીએ. પછી આ ભાઈને બીજી બી વાત કરી કે ભાઈ પહેલાં રાજસ્થાનમાં 28 કેન્દ્રો થતા 39 થયા, આવતીકાલ 39ના 390 બી થઈ જાય, કંઈ નક્કી નહીં. બરાબર, પણ આગળનો સમય એવો લાગે છે કે ભાઈ જે પહેલાં જૂનું નિયામક મંડળ હતું ને એવું ને એવું આ ફરી થયું છે. બરાબર, તો આના પુનરાવર્તન જ થઈ રહ્યું છે, અને જે પુનરાવર્તનની અંદર જે મતલબ આમ જે કહેતા ને કે ભાઈ આના ઉપર દાબ લાવો, આમ કરો તેમ કરો, બસ આવું આજ આ વખતે પણ આવું જ ચાલી રહ્યું છે, આવું મારું કહેવું, આવું મારું માનવું છે. હવે હાલના નિયામક મંડળે જે ભાવ વધારો બહાર પાડ્યો છે એ રૂપિયામાં પાડ્યો છે, એને ટકાવારી કહેવામાં આવી નથી. અને બીજું કે જે 1 રૂપિયો ને 51 પૈસાનો જે તફાવત છે, આજે હું 50 લિટર દૂધ ભરાવું તો આજે મને 75 રૂપિયાનું નુકસાન જાય, તો એ પ્રમાણે માસિક મારું ગણો ને આજે 1200 મંડળીઓના જે ઉત્પાદકો છે એમનું નુકસાન ગણો તો કેટલી મોટી રકમ થાય, એ આ બહુ એક સમજવાનો અભ્યાસનો વિષય છે. અને બીજું કે જે અશોકભાઈને કોન્ટ્રાક્ટ આપ્યા છે એમાં સગાવાદ ચલાવ્યો છે, એ પણ એનો ખુલાસો થવો જોઈએ, અને એક આ મેઇન મુદ્દો છે. અશોકભાઈ જે તે વખત ચૂંટણી વખત એવું કહેતા હતા કે અમે ભરતી નહીં કરીએ, અમે સગાવાદ નહીં ચલાવીએ, સગાવાદમાં અમે કોઈને કોન્ટ્રાક્ટ કે કોઈ પ્રમોશન નહીં આપીએ, એ જ અશોકભાઈએ આજે એમના મળતિયા લોકોનું 4-4 પ્રમોશન આપેલો છે, અને 4-4 પ્રમોશન આપેલા, અને એમના સગાને જે મેનેજરની પોસ્ટની સત્તા હોય એટલી સત્તા આપીને આજે ડેરીમાં વહીવટ ચલાવી રહ્યા છે. તો આ અશોકભાઈએ નહીં કર્યું તો કોને કર્યું? અશોકભાઈએ જ કર્યું સાહેબ. એટલે આજ સુધી એ વચનમાં જે ચૂંટણી વખતે જે વચનો આપ્યા હતા અને બોલ્યા હતા એમાંથી કંઈ જ પડ્યા નથી, એ બધું જ પોકળ સાબિત થયેલું છે. જો જે પ્રમાણે ખેડૂત માટે ઘણા બધા મોટા મોટા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જગતનો તાત કહેવામાં આવે છે, એ જ જગતનો તાત જ્યારે બાપડો અને બિચારો પણ કહેવામાં આવે તો એનાથી ખરાબ શું હોઈ શકે? હવે પશુપાલકની પણ એ જ તૈયારી છે કે પશુપાલકને પણ હવે બાપડો બિચારો કહેવાની તૈયારીઓ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર.